નમસ્કાર સ્વાગતમ નવી સવારે નવો કિરણ લઈ આવ્યો નવલી વાત આપણો સુરક્ષિત ગુજરાત આપણો સલામત ગુજરાત વિકાસ પંથે ગુજરાત આપણો સુરક્ષિત ગુજરાત સુરક્ષિત સલામત અને સમૃદ્ધ ગુજરાતના પ્રજા પહેરીઓ પોલીસ કર્મીઓની દક્ષતાનું ઉત્કૃષ્ટતા અને સેવા પરায়ণતાના આ ગૌરવ સન્માન રૂપ પોલીસ ચંદ્રક અલંકરણના

આપણી સુરક્ષા અને સલામતી માટે દિવસ રાત ખડે પગે રહેતા ફરજ પરસ્ત ઉત્કૃષ્ટ સેવાઓને પ્રતિવર્ષ ભારત સરકાર દ્વારા ગણતંત્ર દિવસ અને સ્વાતંત્ર દિવસે વિશિષ્ટ સેવા પદક અને પોલીસ પદકથી સન્માનિત કરવામાં આવે છે ગુજરાત પોલીસના આવાજ જ એકસો સિત્તેર જેટલા પોલીસકર્મીઓની સેવાઓની કદર કરતા બે હજાર ચૌદથી બે હજાર ઓગણીસના વર્ષો દરમિયાન જેમને આવા પદક જાહેર થયેલા છે તેમને આજે માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા આ પદકથી અલંકૃત કરવાનો આ ગરિમાય અવસર છે અને અવસરના અતિથિઓનો સત્કાર સ્વાગત કરીને અતિથિ દેવો ભવની શાશ્વત પરંપરાને આપણે બરકરાર રાખીશું ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના સત્કાર માટે સૌ પ્રથમ વિનંતી કરીએ છીએ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સંગીતા સિંઘને કે આપ પુષ્પગુચ્છથી માન્ય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરશો પોલીસ મહાનિદેશક શ્રી શિવાનંદ ઝા પણ માન્ય મુખ્યમંત્રીશ્રી નું પુષ્પગુદ્ધથી સ્વાગત સત્કાર કરશે

श्री संजय श्रीवास्तव ने विनंती करिए चाहिए श्री संजय श्रीवास्तव एडिशनल डीजीपी क्राइम एंड रेलवेस सत्कार करशे एसीएस होम श्रीमती संगीता सिंह नो पुलिस महानिदेशक श्री शिवानंद झाना सत्कार एडिशनल लेटर जनरल श्री अनिल कुमार प्रथम ने विनंती करिए चाहिए

અને એની સાથે એક નવો પ્રજાહિતનો નિર્ણય થાય છે નિર્ણય થાય છે એટલું જ નહીં એનો નક્કર અને વાસ્તવિક અમલ પણ થાય છે અને એટલે જ ગુજરાતના વિકાસ વાવટા દસે દિશાએ વિશ્વભરમાં લહેરાય છે જેમના દીર્ઘ દ્રષ્ટિપૂર્ણ આયોજન અને સંવેદના સ્પર્શી ઋજુ હૃદય શાસનમાં આ વિકાસ યાત્રાનો રથ પૂરપાટ વેગે આગળ વધી રહ્યો છે તેવા રાજ્યના વિકાસ રથના સારથી અને યશસ્વી મુખ્યમંત્રી માન્ય શ્રી વિજયભાઈ રૂપાણીને આમંત્રિત કરીએ છીએ કે આપ અમારું માર્ગદર્શન કરશો માની મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી જોરદાર તાલીઓ સાથે આમંત્રિત કરીએ માન્ય મુખ્યમંત્રીશ્રીને આપણું માર્ગદર્શન કરવા માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી મંચ ઉપર ઉપસ્થિત રાજ્યના ગૃહમંત્રી માન્ય પ્રદીપસિંહજી રાજ્યના મુખ્ય સચિવ ડોક્ટર જયંતસિંહ ગ્રહ સચિવ શ્રીમતી સંગીતા સિંઘ રાજ્યના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ડીજીપી શ્રી શિવાનંદ અત્રે ઉપસ્થિત અમદાવાદના મેયર શ્રી સર્વે આગેવાનો ધારાસભ્ય શ્રીઓ પોલીસ અધિકારીઓ પોલીસ કર્મચારીઓ પરિવારના સૌ ભાઈઓ અને બહેનો સૌપ્રથમ આજે જે એકસો અડસઠ કર્મચારીઓને વિશિષ્ટ સેવા બદલ ચંદ્રક એનાયત થવાના છે એ બધાને સમગ્ર ગુજરાતની જનતા વતી ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ આપું છું જે ચંદ્રક મેળવનાર કર્મચારી ને અધિકારી એમને વિશિષ્ટ શૌર્ય અને પરાક્રમ પોતાના જાનની પરવા કર્યા વગર બીજા લોકોની ચિંતા કરીને જે કામગીરી કરી છે જેનાથી ગુજરાત પોલીસ અને ગુજરાતનું ગૌરવ આપણે વધાર્યું છે ગુજરાત પોલીસની પ્રતિષ્ઠા એ આજે સમગ્ર ભારતમાં એક વિશિષ્ટ પ્રતિભા છે અને જેના કારણે ગુજરાતમાં કાયદો વ્યવસ્થા ગુજરાતમાં ગુનેગારોને પણ એક ફળક અને બીક કાયદાની પોલીસની કાર્યવાહીને કારણે આજે એક ડર ઉભો થયો છે અનેક એવા દ્રષ્ટાંત છે કે જેમાં આપણે સફળતાપૂર્વક ડિટેક્શન અને ગુનેગારોને પાતાળમાંથી પણ કાઢીને આપણે એમને સજા અપાવી શક્યા છીએ ગુજરાતમાં પોલીસ તંત્ર પણ સમયની સાથે ચાલીને ટેકનોલોજીનો ઉપયોગ કરીને આધુનિક દુનિયા જે રીતે આગળ વધી રહી છે એમાં આપણે પણ તાલ મિલાવીને કાર્યવાહી કરી રહ્યા છીએ ગુજરાતની કાયદો વ્યવસ્થાની સ્થિતિ ક્રાઈમ રાઇટ ડિટેક્શન રાઈટ સાથે સાથે લોકોની ફરિયાદોને પણ સમયસર એટેન્ડ થાય અને લોકોને ન્યાય અપાવવામાં મદદરૂપ બનવામાં પણ આપણો ગ્રાફ એ આજે બીજા બધા રાજ્યોના પ્રમાણમાં ખૂબ સારી રીતે આપણે મેન્ટેન કરી રહ્યો છે સ્વાભાવિક છે કે દુનિયા પણ નાની થઈ ગઈ છે આજે માણસ અહીંયા હોય તો કાલ બીજી જગ્યાએ હોય છે શહેરોમાં પણ ડેન્સિટી વધી રહી છે ગુજરાત અને ગુજરાત બહાર પણ કનેક્ટિવિટી વધી ગઈ છે ત્યારે આ પડકારોને ધ્યાનમાં રાખીને તંત્રએ આગોતરું આયોજન અને ભવિષ્યમાં બનનારા ક્રાઇમને પણ આપણે નજરઅંદાજ કરતા નથી અને એને કારણે લોકો સારી રીતે જીવી શકે એવી વ્યવસ્થાઓમાં પોલીસ નિમિત બની છે ગુજરાતનો વિકાસ એ આપણે એટલા માટે કરી શક્યા છીએ કે પોલીસ કર્મચારી અધિકારીઓની સુંદર કામગીરીને કારણે કાયદો વ્યવસ્થા ગુજરાતમાં આપણે મેન્ટેન કર્યો છે જો કાયદો વ્યવસ્થા મેન્ટેન ન થયો હોત તો વિકાસ શક્ય ન બન્યો હોત અને એટલા માટે વિકાસના પાયામાં સૌપ્રથમ આવશ્યકતા છે પ્રાથમિકતા છે કાયદો ને વ્યવસ્થા ઘણી વખત માથાભારે તત્વોને કારણે લોકોમાં ડર અને વિશ્વાસ એ ઓછો થતો હોય છે પરંતુ ત્યારે સમયસર કોઈ પણ ચમરબંધીની પરવા કર્યા વગર પોલીસે કડક હાથે પગલા લીધા હોય તો જ સમાજમાં લોકોનો વિશ્વાસ અને લોકો કાયદાનું શાસન છે એની અનુભૂતિ એ કરી શકતા હોય છે અને એમાં આપણી ગુજરાત પોલીસ એના મરદાનગી ભેરા કામોને કારણે એમની એક ફળક અને ડર આ ગુનેગાર તત્વોમાં ઉભો થાય એવું વાતાવરણ એ પણ ગુજરાત પોલીસે જાળવી રાખ્યું છે સાથે સાથે ફ્રેન્ડલી પોલીસ આમ જનતા એ પોલીસને પોતાનો રક્ષક અને મિત્ર ગણે એ પ્રકારનું બિહેવિયર એ પ્રકારની પોલીસ સાથેના સંબંધો અને જનતા અને પોલીસ વચ્ચેનું અંતર એ પણ ઘટાડીને એક ફ્રેન્ડલી એટમોસ્ફિયર એ પણ ઊભું કરવા માટે લોકોના હિત માટે લોકો સાથેનો સંવાદ કાયમ ચાલતો રહે લોકો સરળતાથી કોઈ પણ જાતના સંકોચ વગર પોલીસ સાથે એ વિચારોની આપલે અને વખત વખત શાંતિ સમિતિની મીટિંગો અને એના કારણે પણ એક વાતાવરણને એક ફ્રેન્ડલી વાતાવરણ બનાવવામાં પણ આપણે આગળ વધી રહ્યા છીએ ગુજરાતમાં કોમી તનાવો એક ભૂતકાળ બની ગયો છે હવે એ પ્રકારના તત્વો એ ફરી વખત માથું ઉચકવાની હવે એનામાં હિંમત પણ નથી રહી અને થવા પણ નથી દેવાના આપણે ત્યારે આપણી જવાબદારી લોકોને સલામતી અને સુરક્ષા પૂરી પાડવાની એમાં કચાશ ન રહે એના સંકલ્પ સાથે અને આજે જ્યારે આ ચંદ્રકો જે લોકો પ્રાપ્ત કરે છે ત્યારે એમને કરેલું વિશિષ્ટ કામગીરી એમનું સન્માન એ બીજા પોલીસ કર્મચારીઓને એમાંથી પ્રેરણા મળે અને એમાંથી એક પ્રકારનું એક નવું નૈતિક બળ એ ઊભું કરીને આપણે આપણી ઉપર જે ભગવાને સોંપેલી જવાબદારી હું ઘણી વખત કહું છું અમે શાળામાં જાય છીએ ત્યારે નાના બાળકોને કે તારે મોટું થઈને થવું છે શું તો લોકો ત્રણ વસ્તુ જ બાળકો બોલતા હોય છે ચોથી બોલતા જ નથી અને ત્રણમાં એક વાત એ હોય છે કે હું ડોક્ટર થઈશ કોક બાળક એમ કે હું શિક્ષક થાઈશ અને કોક બાળક એમ કે છે હું પોલીસ થઈશ એનો મતલબ કે બાળ માણસમાં પણ લોક ઉપયોગી સમાજને રંજાળનારા લોકોને રૂગજાવ કહેવાની અને ન્યાય આપવાની ધગસ એ પોલીસમાં કામગીરીને સમજે છે અને એના કારણે બાળકને એમ થાય છે હું પણ મોટો થઈને પોલીસ થાવ હું પણ મોટો થઈને ડોક્ટર થાવ લોકોની સેવા કરું લોકોને રોગો દૂર કરું મોટો થઈને શિક્ષક થાવ અને લોકોને હું પણ ભણાવી અને તેજસ્વી બનાવું આ પ્રકારનું ઉમદા કામગીરીમાં પણ પોલીસની કામગીરી બાળ માનસમાં છવાયેલી હોય છે ત્યારે પોલીસ ઉપરની લોકોની શ્રદ્ધા એ વધુ પ્રબળ બને એ આપણા સૌની જવાબદારી છે અને મને આનંદ છે કે આટલા બધા આપણા કર પોલીસ કર્મીઓએ જે વિશિષ્ટ કામગીરી કરી છે અને એને આ ચંદ્રક એ પોતાને તો જીવનભર એ ચંદ્રક જોશ અપાવશે પણ બીજા પણ એમાંથી પ્રેરણા લઈ અને આપણે આપણે સોંપેલી જવાબદારીમાં કાયદાનું શાસન એ કાયમ સ્થાપિત રહે એ માટે આપણે સૌ સંકલ્પબદ્ધ બનીએ એ જ અપેક્ષા ફરી વખત સૌ ચંદ્રક પ્રાપ્ત કરનાર લોકોને ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ આભાર માન્ય મુખ્યમંત્રી શ્રી આપનો અને હવે આપણે શરૂ કરીએ છીએ પોલીસ સેવા પદક થી અધિકારીઓ કર્મયોગીઓને અલંકૃત કરવાનો વિધિવત સમારોહ વર્ષ બે હજાર ચૌદ થી બે હજાર ઓગણીસના ગણતંત્ર દિવસ અને સ્વાતંત્ર દિવસે ભારતના શ્રી દ્વારા વિનંતી કરીએ છીએ માન્ય મુખ્યમંત્રીશ્રી કે આપશ્રીના વરદ હસ્તે એ પોલીસ અધિકારીઓ કર્મયોગીઓને આપચંદ્રક થી અલંકૃત કરશો શ્રી પી પી પાંડે નિવૃત્ત પોલીસ મહાનિદેશક શ્રી પ્રમોદ કુમાર નિવૃત્ત પોલીસ મહાનિદેશક શ્રી મોહનજા નિવૃત્ત પોલીસ મહાનિદેશક આપને વર્ષ બે હજાર પંદર માટેનો વિશેષ સેવા માટેનો પોલીસ પદક પ્રાપ્ત થયો છે श्री विकास सहाय अधिक पोलिस महानिदेशकश्री आपने वर्ष बेहजार सत्तर मेट विशिष्ट सेवास पदक प्राप्त हो श्री मनोज अग्रवाल

જાહેર થયો હતો જે આજે અહીં અર્પણ થઈ રહ્યો છે શ્રી અધિક પોલીસ શ્રી આપને વર્ષ બે હજાર અઢાર માટેનો વિશેષ સેવાનો પોલીસ પદક જાહેર થયો હતો જે આજે અહીં અર્પણ થશે શ્રી એસજી ભાટી નિવૃત્ત અધિક પોલીસ શ્રી આપને વર્ષ બે હજાર સત્તર માટેનું વિશેષ સેવાનો પોલીસ પદક જાહેર થયો હતો જે આજે અહીં અર્પણ થવા જઈ રહ્યો છે શ્રી કનુભાઈ એન પટેલ નિવૃત્ત નાયબ પોલીસ શ્રી આપને વર્ષ બે હાજર પંદર માં વિશેષ સેવા માટેનો પોલીસ પદક જાહેર થયો હતો જે આજે આપને અર્પણ થઈ રહ્યો છે શ્રી સિરાજ ઝભા નિવૃત્ત નાયબ પોલીસ અધિક્ષક શ્રી આપને વર્ષ 2016 માટેનો વિશેષ સેવાનો પોલીસ પદક જાહેર થયો હતો શ્રી એ એવી ગખર નિવૃત્ત નાયબ પોલીસ અધિક્ષક આપને વર્ષ 2017 માટેનો વિશેષ સેવા પોલીસ પદક જાહેર થયો હતો શ્રી દીપક એસ વ્યાસ આપને વર્ષ 2018 માટેનો રાષ્ટ્રપતિ શ્રીનો વિશેષ સેવાનો પોલીસ पदक જાહેર થયો હતો આપ નિવૃત્ત નાય પોલીસ અધિક્ષક શ્રી છો શ્રી દીપક વ્યાસને આજે એ ચંદ્રક અર્પણ થઈ રહ્યો છે શ્રી પી આર ગેલોત નિવૃત્ત નાય પોલીસ અધિક્ષક શ્રી શ્રી દશરથસિંહ છગનસિંહ બારિયા તેઓ ઇન્ટેલિજન્સ ઓફિસર તરીકે સેવાઓ બજાવે છે તેમને પણ વિશેષ સેવા માટેનો પોલીસ પદક જાહેર થયો હતો જે આજે અર્પણ થઈ રહ્યો છે શ્રી આર કે મકવાણા ઇન્ટેલિજન્સ ઓફિસર શ્રી મકવાણાને વર્ષ બે હજાર અઢાર માટેનો રાષ્ટ્રપતિશ્રીનો વિશેષ સેવાનો પોલીસ પદક જાહેર થયો હતો પોલીસ શ્રી નારસંગ ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તેમને વર્ષ બે હાજર અઢાર માટેનો રાષ્ટ્રપતિ શ્રીનો પોલીસ પદક જાહેર થયો હતો જે આજે અર્પણ થઈ રહ્યો છે શ્રી ગુલાબભાઈ છનાભાઈ પટેલ આસિસ્ટન્ટ સબ એમને પણ વર્ષ બે હજાર અઢાર માટેનો વિશેષ સેવા અંગેનો પોલીસ પદક જાહેર થયો હતો જે આજે માન્ય મુખ્યમંત્રી શ્રી અર્પણ કરી રહ્યા છે શ્રી લગધીરસિંહ વી રાણા નિવૃત્ત આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તેમને વર્ષ બે હજાર પંદરમાં રાષ્ટ્રપતિશ્રીનો વિશેષ સેવા માટેનો પોલીસ પદક જાહેર થયો હતો જે આજે અહીં અર્પણ થઈ રહ્યો છે અને હવે માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે

શ્રી બચુભાઈ જીવાભાઈ અધિક્ષક માટેનો પોલીસ પદક જાહેર થયો હતો જે આજે માન્ય મુખ્યમંત્રીશ્રી અર્પણ કરી રહ્યા છે નાયબ પોલીસ અધિક્ષક વિજયપાલ સિંહ આર યાદવ તેમને વર્ષ 2016 માટેનો પોલીસ પદક જાહેર થયો હતો જે આજે અર્પણ શ્રી બી એચ ચાવડા નાયબ પોલીસ અધિક્ષક શ્રી શ્રી ચાવડા ને વર્ષ બે હાજર સત્તર માટેનો પોલીસ પદક જાહેર થયો હતો જે આજે તેમને અર્પણ થવાનો છે શ્રી કનુભાઈ કે પટેલ નાયબ પોલીસ અધિક્ષક નાયબ પોલીસ અધિક્ષક પ્રદીપસિંહ જી જાડેજા એમને વર્ષ બે સોળ માં

શ્રી ડીપી ચુડાસમા નાયબ પોલીસ માટેનો પ્રશંસનીય સેવા મેડલ આજે એનાયત થઈ રહ્યો છે શ્રી કે શાહ નાયબ પોલીસ અધિક્ષકશ્રી તેમને વર્ષ બે હજાર સત્તર માટેનો પ્રશંસનીય સેવાનો પોલીસ મેડલ જાહેર થયો હતો જે તેમને અર્પણ થઈ રહ્યો છે શ્રી શશી શાહ માન્ય મુખ્યમંત્રીશ્રીની સુરક્ષા વ્યવસ્થામાં સેવાનો પોલીસ પડતર જાહેર થયો હતો શ્રી વ્યાસ પણ માન્ય મુખ્યમંત્રીશ્રીની સુરક્ષા વ્યવસ્થામાં વહીવટી નાયબ પોલીસ અધિક્ષક તરીકે સેવારત છેદ્રસિંહ કે ઝાલા શ્રી પ્રશંસનીય નાયબ પોલીસ છે શ્રી દુબે ને વર્ષ બે હાજર સત્તર માટેનો પોલીસ પદક જાહેર થયો હતો જેમને અર્પણ થઈ રહ્યો છે શ્રી દુબે ગુજરાતના માન્ય રાજ્યપાલશ્રીની સુરક્ષા વ્યવસ્થામાં સુરક્ષા અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે

શ્રી રાજેન્દ્રસિંહ ઝાલા નાયબ પોલીસ અધિક્ષક શ્રી શ્રી રાજેન્દ્રસિંહ ઝાલાને વર્ષ બે માટેનો પ્રશંસનીય સેવાનો પોલીસ પદક જાહેર થયો હતો જે તેમને અર્પણ થશે શ્રી વિજયકુમાર પટેલ શ્રી વિજયકુમાર પટેલને વર્ષ બે હજાર અઢાર માટેનો પ્રશંસનીય સેવાનો પોલીસ પદક જાહેર થયો હતો જે આજે માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદસ્તે તેમને અર્પણ થઈ રહ્યો છે શ્રી લક્ષ્મણસિંહ પ્રતાપસિંહ ઝાલા પોલીસ પણ વર્ષ બે હજાર માટેનો પોલીસ પદક જાહેર થયો હતો જે તેમને અર્પણ થઈ રહ્યો છે શ્રી મહેશ કુમાર ધનજીભાઈ પરમાર નાયબ પોલીસ અધિક્ષકશ્રી તેમને પણ વર્ષ બે હજાર અઢાર માટેનો પોલીસ પદક જાહેર થયો હતો જે તેમને અર્પણ થશે

શ્રી જુડાલને પણ વર્ષ બે હાજર અઢાર માટેનો પ્રશંસનીય સેવાનો પોલીસ પદક જાહેર થયો હતો જે તેમને અર્પણ થઈ રહ્યો છે નિવૃત્ત નાયબ પોલીસ અધિક્ષક શ્રી વાઢેર બે હજાર અઢાર માટેનો પ્રશંસનીય સેવાનો પોલીસ પદક થયો તે મુખ્યમંત્રી શ્રી તેમને અર્પણ કરશે નિવૃત્ત નાયબ પોલીસ અધિક્ષક શ્રી જાહેરુદ્દીન સૈયદ શ્રી સૈયદ વર્ષ બે સોળ માટેનો રાષ્ટ્રપતિ શ્રીનો પોલીસ પદક જાહેર થયો હતોવાલાશંસનીય સેવા માટેનો પોલીસ પદક જાહેર થયો હતો જે તેમને આજે અર્પણ થશે શ્રી હસમુખભાઈ જી વાઘેલા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી શ્રી વાઘેલાને વર્ષ બે હાજર સોળ માટેનો

જે તેમને આજે અર્પણ થશે શ્રી એચ ઝેડ સોલંકી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી શ્રી સોલંકીને વર્ષ બે હજાર અઢારમાં પ્રશંસનીય સેવા માટેનો પોલીસ પદક જાહેર થયો હતો જે આજે તેમને માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે અર્પણ કરાશે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એસ રાજપૂત શ્રી રાજપૂતને વર્ષ 2018 માટેનો પ્રશંસનીય સેવાનો પોલીસ પદક જાહેર થયો હતો જે તેમને અર્પણ કરાશે સોમાભાઈ ડી પટેલ નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચંદુજી સોલંકી નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી શ્રી બાબુભાઈ હરિભાઈ પરમાર ઇન્ટેલિજન્સ ઓફિસર શ્રી શ્રી બાબુભાઈ પરમારને વર્ષ બે હજાર પંદરમાં પ્રશંસનીય સેવા માટેનો પોલીસ પદક જાહેર થયો હતો જે તેમણે આજે અર્પણ કરાશે શ્રી સુરેશકુમાર એન વાળા ઇન્ટેલિજન્સ ઓફિસર ઇન્ટેલિજન્સ ઓફિસર શ્રી સુરેશ વાળાને પણ વર્ષ બે હજાર પંદરમાં પ્રશંસનીય સેવા માટેનો પોલીસ પદક જાહેર થયો હતો જે તેમને અર્પણ થવા જઈ રહ્યો છે શ્રી કે પરમાર ઇન્ટેલિજન્સ ઓફિસર શ્રી દિલીપ અગ્રાવત ઇન્ટેલિજન્સ ઓફિસર श्री गुरदीप सिंह एस सैनी इंटेलिजेंस ऑफिसर श्री कांतिभाई एम प्रजापति इंटेलिजेंस ऑफिसर श्री શ્રી સાજીદ બિલાલભાઈ મુલતાની ઇન્ટેલિજન્સ ઓફિસર શ્રી એમણે વર્ષ બે હજાર ચૌદમાં પ્રશંસનીય સેવા માટેનો પોલીસ પદક જાહેર થયો હતો જે આજે તેમને અર્પણ થવાનો છે શ્રી વિશાલ દેવસીભાઈ ચૌહાણ ઇન્ટેલિજન્સ ઓફિસર શ્રી તેમને પણ વર્ષ બે હજાર ચૌદ માટેનો પ્રશંસની સેવાનો પોલીસ પદક જાહેર થયો હતો જે આજે માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે તેમને અર્પણ કરાશે શ્રી હિમતસિંહ મનુસિંહ પરમાર ઇન્ટેલિજન્સ શ્રી તેમને વર્ષ બે સેવા માટેનો પોલીસ પદક જાહેર થયો હતો જે તેમને આજે એનાયત થઈ રહ્યો છે મોહનદાસ સાધુ ઇન્ટેલિજન્સ ઓફિસર શ્રી તેમને પણ વર્ષ બે હાજર અઢારમાં પ્રશંસનીય સેવા માટેનો પોલીસ પદક જાહેર થઈ રહ્યો હતો જે તેમને આજે અર્પણ થવાનો છે માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે શ્રી મહેન્દ્રસિંહ ગગુભાઈ પરમાર ઇન્ટેલિજન્સ ઓફિસરશ્રી શ્રી મહેન્દ્રસિંહ નવુભા જાડેજા ઇન્ટેલિજન્સ ઓફિસર શ્રી તેમને પણ વર્ષ બે હજાર અઢારમાં પ્રશંસનીય સેવા માટેનો પોલીસ પદક જાહેર થયો હતો જે તેમને અર્પણ થશે શ્રી હરેશભાઈ ભરાડા ઇન્ટેલિજન્સ ઓફિસર શ્રી તેમણે પણ મને મુખ્યમંત્રીના હસ્તે પ્રશંસા સેવામાં માટેનો પોલીસ પદક એનાયત થશે સ્વર્ગસ્થ મહેન્દ્રસિંહ એસ ગોહિલ તેમના વતી તેમના પુત્ર શ્રી વિક્રમસિંહ ગોહિલ આ મેડલ સ્વીકારશે સ્વર્ગ સહેન્દ્રસિંહ ગુજરાત પોલીસ દળમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા અને એમને પ્રશંસનીય સેવા માટેનો પોલીસ પદક અર્પણ થયો હતો શ્રી રાજેન્દ્રસિંહ પુનિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી શ્રી એલ જે સદારિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઉદયસિંહ એતાભાઈ ડાભી શ્રી ઉદયસિંહને બે હજાર સત્તર ના વર્ષ માટેનો પોલીસ પદક જાહેર થયો હતો જે તેમને અર્પણ થઈ રહ્યો છે શ્રી એસ કે ગઢવી પોલીસ અબ ઇન્સ્પેક્ટર શ્રી શ્રી ગઢવીને વર્ષ બે હાજર અઢાર માટેનો પ્રશંસનીય સેવા માટેનો પોલીસ પદક જાહેર થયો હતો જે આજે તેમને મુખ્યમંત્રી શ્રી અર્પણ કરી રહ્યા છે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એસ ગીડા તેમને પણ વર્ષ બે હજાર અઢારમાં પ્રશંસનીય સેવા માટેનો પોલીસ પદક જાહેર થયો હતો જે આજે આ સમારોહમાં તેમને માન્ય મુખ્યમંત્રીશ્રી અર્પણ કરશે શ્રી શ્રી બહાદુરસિંહો પ્રતાપસિંહ પરમાર પોલીસ અબ ઇન્સ્પેક્ટરશ્રી શ્રી જુવાનસિંહ પરમારને વર્ષ બે હાજર ચૌદ માં પ્રશંસનીય સેવા માટેનો પોલીસ પદક જાહેર થયો હતો જે તેમને હવે મને મુખ્યમંત્રી શ્રી અર્પણ કરશે

असिस्टेंट सब इंस्पेक्टर श्री अरविंद सिंह असिस्टेंट सब इंस्पेक्टर श्री रहमतुल्लाह खान बेलिम श्री रहमतुल्लाह खान बेलिम ने वर्ष वर्षार अठार

પ્રશંસનીય સેવા માટેનો પોલીસ પદક જાહેર થયો હતો જે તેમને આજે અર્પણ થવાનો છે અનામ સબ ઇન્સ્પેક્ટર શ્રી મહેન્દ્ર દામજીભાઈ જેઠવા તેમણે પણ વર્ષ બે હજાર અઢાર માટેનો પ્રશંસન સેવાનો પોલીસ પદક જાહેર થયો હતો જે તેમને અર્પણ થવાનો છે શ્રી હિતેન્દ્ર કુમાર જીવનભાઈ પરમાર અનામ્ડ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તેમણે વર્ષ બે હજાર અઢારમાં પ્રશંસની સેવા માટેનો પોલીસ પદક જાહેર થયો હતો જે તેમને આજે અર્પણ થશે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર શ્રી વિસાભાઈ તેમને પણ વર્ષ 2018 માં તેમની પ્રશંસની સેવા માટેનો પોલીસ પદક જાહેર થયો હતો જે આજે તેમને અર્પણ થવાનો છે માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે શ્રી અરવિંદ કાશીનાથ થોરાટ

શ્રી અરુણકુમાર એસ ત્રિવેદી સબ ઇન્સ્પેક્ટર શ્રી અરુણકુમારને વર્ષ બે હાજર સત્તર માટેનો પ્રશંસનીય સેવાનો પોલીસ પદક જાહેર થયો હતો જે તેઓ આજે માન્ય મુખ્યમંત્રીશ્રી પાસેથી ગ્રહણ કરશે શ્રીકાંતિભાઈ એન રાઠોડ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર શ્રી આનાવાડિયાને વર્ષ બે હજાર સોળ માટેનો પ્રશંસીય સેવાનો પોલીસ પદક જાહેર થયો હતો જે તેઓ મુખ્યમંત્રી શ્રી પાસેથી હવે ગ્રહણ કરશે અસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર શ્રી વસંતરાય કાંતિલાલ મહેતા શ્રી વસંતરાય મહેતાને પણ વર્ષ બે હાજર સોળ માટેનો પ્રશંસનીય સેવાનો પોલીસ પદક જાહેર થયો હતો જે તેઓ મુખ્યમંત્રીશ્રી પાસેથી ગ્રહણ કરી રહ્યા છે સુશ્રી મનુવા રામસંગ પરમાર વુમેન આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તેમણે વર્ષ બે હાજર પંદર માં પ્રશંસનીય સેવા માટેનો પોલીસ પદક જાહેર થયો હતો જે સુશ્રી મનુવા માન્ય મુખ્યમંત્રીશ્રી પાસેથી ગ્રહણ કરશે આર્મ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર શ્રી હસમુખભાઈ શ્રી નામદેવસિંહ ડી જાડેજા કોન્સ્ટેબલ તેમણે વર્ષ બે હાજર અઢારમાં સેવાનો પોલીસ પદક જાહેર થયો હતો જે તેઓ અહી માન્ય મુખ્યમંત્રીશ્રી પાસેથી સ્વીકારશે શ્રી લાલજીભાઈ નારણભાઈ ચાવડાને વર્ષ બે હાજર તેઓ માન્ય મુખ્યમંત્રીશ્રી પાસેથી સ્વીકારશે શ્રી ધીરજલાલ ચંદુલાલ વિરડા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તેમણે વર્ષ બે હાજર સોળમાં પ્રશંસનીય સેવા માટેનો પોલીસ પદક જાહેર થયો હતો જે તેઓ આજે માનનીય મુખ્યમંત્રીશ્રી પાસેથી સ્વીકારશે શ્રી જીભાઈ જયસંગભાઈ રબારીアシસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તેમણે પણ વર્ષ 2016 માં પ્રસંશની સેવા માટેનો પોલીસ પદક જાહેર થયો હતો જે તેઓ માનનીય મુખ્યમંત્રીશ્રી પાસેથી સ્વીકારશે શ્રી માજીદ ખાન એ પઠાણアシસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર શ્રી માજીદ ખાન પઠાણને વર્ષ બે 2016 માં તેમની પ્રસંશની સેવા માટેનો પોલીસ પદક જાહેર થયો હતો

એમણે વર્ષ બે માં સત્તરમાં તેમની સેવાઓ માટે પ્રશંસીય સેવાનો પદક જાહેર થયો હતો પદક જાહેર થયો હતો જે તેઓ હવે માન્ય મુખ્યમંત્રીશ્રી પાસેથી સ્વીકારશે શ્રી હર્ષદકુમાર ચંદુલાલ રાવલ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર શ્રી હર્ષદકુમાર ચંદુલાલ રાવલને પણ વર્ષ બે હજાર પંદરમાં તેમની સેવાઓ માટે

પોલીસ પદક જાહેર થયો હતો તેઓ આજે માની મુખ્યમંત્રી પાસેથી સ્વીકારશે આશિષ્ટ નીચલિજન્સ ઓફિસર શ્રી જગદીશભાઈ કાસુંદ્રા તેમણે વર્ષ બે હજાર પંદર માં તેમની સેવાઓ માટે પોલીસ પદક જાહેર થયો હતો તે પદક આજે શ્રી કાસુંદરા મને મુખ્યમંત્રીશ્રી પાસેથી સ્વીકારશે શ્રી બાબુલાલ ગિલાતર આસિસ્ટ નીચેલંજન્ ઓફિસર શ્રી બાબુલાલ ગિલાતરને વર્ષ બે હજાર તેમની સેવાઓ માટે પોલીસ પદક જાહેર થયો હતો જે તેઓ આજે માની મુખ્યમંત્રીશ્રી પાસેથી સ્વીકારશે શ્રી શ્રી જયરાજસિંહ ઓફિસર જાડેજાને વર્ષ તેમની સેવાઓ માટે સેવાનો પોલીસ પદક જાહેર થયો હતો તે તેઓ આજે માની મુખ્યમંત્રીશ્રી પાસેથી સ્વીકારશે શ્રી વસંતકુમાર કલ્યાણદાસ પરમાર આસિસ્ટન્ટ ઇન્ટેલિજન્સ ઓફિસર તેમને પણ વર્ષ બે હજાર અઢારમાં તેમની સેવાઓ માટે પ્રશંસનીય સેવાનો પોલીસ પદક જાહેર થયો હતો

તેમણે વર્ષ બે માં સત્તરમાં તેમની સેવાઓ માટે પ્રશંસનીય સેવાનો પોલીસ પદક જાહેર થયો હતો પાસેથી હવે જઈ રહ્યા છે શ્રી જાડેજા અનામ હેડ કોન્સ્ટેબલ તેમણે પણ વર્ષ બે માં તેમની સેવાઓ માટે પોલીસ પદક જાહેર થયો હતો જે તેઓ માન્ય મુખ્યમંત્રીશ્રી પાસેથી હવે સ્વીકારશે શ્રી જાવીદ સુલેમાનભાઈ દેલા અનામ હેડ કોન્સ્ટેબલ તેમણે વર્ષ બે હજાર સોળમાં તેમની સેવાઓ માટે પ્રશંસનીય સેવાનો પોલીસ પદક જાહેર થયો હતો જે તેઓ હવે અનામ હેડ કોન્સ્ટેબલ શ્રી પ્રવીણસિંહ મકવાણા તેમણે વર્ષ બે હજાર સોળમાં તેમની સેવાઓ માટે પોલીસ પદક જાહેર થયો હતો જે તેઓ આજે માન્ય મુખ્યમંત્રીશ્રી પાસેથી સ્વીકારશે શ્રી નરેન્દ્રસિંહ પ્રવીણસિંહ જાડેજા અનામ હેડ કોન્સ્ટેબલ તેમણે વર્ષ બે હજાર ઓગણીસનો પ્રશંસનીય સેવાનો પોલીસ પદક જાહેર થયો છે તેઓ માની મુખ્યમંત્રીશ્રી પાસેથી આ પદક સ્વીકારી રહ્યા છે શ્રી આરીફ અહેમદ પટેલ અનામ હેડ કોન્સ્ટેબલ તેમને પણ વર્ષ બે હજાર ઓગણીસમાં પ્રશંસનીય સેવાનો પોલીસ પદક જાહેર થયો છે તેવો હવે માન્ય મુખ્યમંત્રીશ્રી પાસેથી આ પદક સ્વીકારશે हितेन्द्र सिंह ખોડુભા ગોહિલ अनाम्ड હેડ કોન્સ્ટેબલ શ્રી હિતેન્દ્રસિંહે પણ વર્ષ 2019 માં તેમની સેવાઓ માટેનો પ્રશંસનીય સેવાનો પોલીસ પદક જાહેર થયો છે તે વાચંદ્રક માની મુખ્યમંત્રીશ પાસેથી સ્વીકારી રહ્યા છે શ્રી રાજેન્દ્રસિંહ વંશ अनाम्ड હેડ કોન્સ્ટેબલ શ્રી રાજેન્દ્રસિંહ વંશને વર્ષ 2019 નો પોલીસ પદક જાહેર થયો છે જે તેઓ હવે માનની મુખ્યમંત્રીશ પાસેથી સ્વીકારશે અનામ હેડ કોન્સ્ટેબલ શ્રી ઇમતીયაზ हुसैन મંસુરી તેમણે વર્ષ 2018 માં તેમની સેવાઓ માટે પ્રશસ્નીય સેવાનો પોલીસ પદક જાહેર થયો હતો જે હવે તેઓ માનની મુખ્યમંત્રીશ્રી પાસેથી સ્વીકારશે શ્રી ફારૂકભાઈ યાકુબભાઈ પટેલ અનામ હેડ કોન્સ્ટેબલ તેમણે પણ વર્ષ 2018 નો પોલીસ પદક જાહેર થયો હતો જે હવે તેઓ માનની મુખ્યમંત્રીશ્રી પાસેથી સ્વીકારશે ગુલાબજી ધુળાભાઈ પૌચ અનામ હેડ કોન્સ્ટેબલ તેમને વર્ષ બે હજાર અઢારમાં તેમની સેવાઓ માટે પોલીસ પદક જાહેર થયો હતો જે હવે માન્ય મુખ્યમંત્રીશ્રી એનાયત કરશે શ્રી વશરામ ગોવિંદ મેયાતરા અનામ હેડ કોન્સ્ટેબલ તેમણે વર્ષ બે હજાર સત્તરમાં તેમની સેવાઓ માટેનો પોલીસ પદક જાહેર થયો હતો જે માન્ય મુખ્યમંત્રીશ્રી હવે તેમને એનાયત કરશે શ્રી પરેશ કુમાર નાણાવટી

શ્રી રમેશચંદ્ર પરસોત્તમ દાસ પટેલ અનામડ હેડ કોન્સ્ટેબલ શ્રી રમેશચંદ્ર પટેલને વર્ષ બે હજાર તેમની સેવાઓ માટેનો પ્રશંસનીય પોલીસ પદક જાહેર થયો હતો જે હવે તેઓ માની મુખ્યમંત્રીશ્રી પાસેથી સ્વીકારવા જઈ રહ્યા છે શ્રી પ્રવીણસિંહ નટવરસિંહ સોલંકી અનામડ હેડ કોન્સ્ટેબલ તેમને વર્ષ બે હજાર પંદરમાં તેમની સેવાઓ માટે પોલીસ પદક જાહેર થયો હતો જે હવે તેઓ માની મુખ્યમંત્રીશ્રી પાસેથી સ્વીકારશે શ્રી ઈશ્વરભાઈ સોમાભાઈ રબારી

શ્રી અખ્તર હુસેન સૈયદ અનામ કોન્સ્ટેબલ શ્રી અખ્તર હુસેન જલાલુદ્દીન સૈયદ અનામ હેડ કોન્સ્ટેબલ તેમને પણ પ્રશંસની સેવા માટેનો પોલીસ પદક જાહેર થયો હતો જે તેઓ મને શ્રી પાસેથી સ્વીકારશે અનામન હેડ કોન્સ્ટેબલ શ્રી અજીત દલપતરામ દુબલ

શારદા પ્રસાદ પાંડે અનામ્ડ હેડ કોન્સ્ટેબલ શ્રી શારદા પ્રસાદ પાંડે વર્ષ બે હાજર સત્તરમાં તેમની સેવાઓ માટેનો પોલીસ પદક જાહેર થયો હતો જે તેઓ હવે માન્ય મુખ્યમંત્રીશ્રી પાસેથી સ્વીકારી રહ્યા છે અનામ્ડ હેડ કોન્સ્ટેબલ શ્રી જમનભાઈ કણઝારીયા શ્રી કણઝારીયા વર્ષ બે હાજર સોળમાં તેમની પ્રશંસનીય સેવા માટેનો પોલીસ પદક જાહેર કરવામાં આવ્યો હતો જે તેઓ હવે માન્ય મુખ્યમંત્રીશ્રી પાસેથી સ્વીકારશે શ્રી ગુણવંતસિંહ રાઠોડ અનામડ હેડ કોન્સ્ટેબલ શ્રી ગુણવંતસિંહ રાઠોડ પણ વર્ષ બે હાજર સોળમાં તેમની પ્રશંસનીય સેવા માટેનો પોલીસ પદક જાહેર કરવામાં આવ્યો હતો જે હવે તેઓ મુખ્યમંત્રીશ્રી પાસેથી સ્વીકારવા જઈ રહ્યા છે શ્રી મુકેશદાન ગઢવી પોલીસ કોન્સ્ટેબલ શ્રી મુકેશદાન ગઢવીને વર્ષ બે હાજર સોળમાં તેમની પ્રશંસનીય સેવા માટેનો પોલીસ પદક જાહેર થયો હતો જે હવે તેઓ માની મુખ્યમંત્રીશ્રી પાસેથી સ્વીકારશે શ્રી મહેશભાઈ જગજીવનભાઈ જાની આણ પોલીસ કોન્સ્ટેબલ શ્રી મહેશભાઈને વર્ષ બે હજાર તેમની પ્રશંસનીય સેવા માટેનો પોલીસ પદક જાહેર થયો હતો જે હવે તેઓ માન્ય મુખ્યમંત્રીશ્રી પાસેથી સ્વીકારવાના છે જયદીપભાઈ કેશવલાલ રાવલ આર્મ પોલીસ કોન્સ્ટેબલ શ્રી જયદીપભાઈ રાવલને વર્ષ બે હજાર ચૌદમાં તેમની પ્રશંસનીય સેવા માટેનો પોલીસ પદક જાહેર થયો હતો જે હવે તેઓ માન્ય મુખ્યમંત્રીશ્રી પાસેથી સ્વીકારશે શ્રી જયંતિભાઈ ધનજીભાઈ ડામોર આર્મ પોલીસ કોન્સ્ટેબલ શ્રી જયંતિભાઈને પણ વર્ષ બે મુખ્યમંત્રીશ્રી માં સ્વીકારી રહ્યા છે મોગલ આમ પોલીસ કોન્સ્ટેબલ શ્રી મહેબુબાઈને વર્ષ બે હજાર ચૌદમાં તેમની પ્રશંસનીય સેવા માટેનો પોલીસ પદક જાહેર થયો હતો જે હવે તેઓ માન્ય મુખ્યમંત્રીશ્રી પાસેથી સ્વીકારશે આણ પોલીસ કોન્સ્ટેબલ શ્રી રમેશભાઈ ડાયાભાઈ પરમાર તેમને વર્ષ 2014 માં તેમની પ્રશંસની સેવા માટેનો પોલીસ પદક જાહેર થયો હતો જે હવે તેઓ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી પાસેથી સ્વીકારવાના છે. હરેશ કુમાર दत्ताराम ઈંગલા આણ પોલીસ કોન્સ્ટેબલ શ્રી હરેશકુમાર ઈંગલાને 2018 ના વર્ષનો પ્રશંસની સેવા માટેનો પોલીસ પદક જાહેર થયો હતો જે હવે તેઓ માનનીય મુખ્યમંત્રીશ્રી પાસેથી સ્વીકારશે. શિરીષ કુમાર એ ચુડાસમા સ્વીકારશે શર્મા આણ પોલીસ કોન્સ્ટેબલ શ્રી નરેન્દ્ર કુમાર શર્માને પણ વર્ષ બે હજાર સત્તરમાં તેમની પ્રશંસનીય સેવા માટેનો પોલીસ પદક જાહેર થયો હતો જે હવે તેઓ માની મુખ્યમંત્રીશ્રી પાસેથી સ્વીકારવાના છે શ્રી દિગ્વિજયસિંહ આર જાડેજા શ્રી દિગ્વિજયસિંહ જાડેજા આમ પોલીસ કોન્સ્ટેબલ છે તેમણે વર્ષ બે હજાર સત્તરમાં તેમની સેવાઓ માટે પ્રશંસનીય સેવાનો પદક જાહેર થયો હતો જે હવે તેઓ માન્ય મુખ્યમંત્રીશ્રી પાસેથી સ્વીકારશે પ્રવીણચંદ્ર વી વાઘેલા આમ પોલીસ કોન્સ્ટેબલ શ્રી પ્રવીણચંદ્ર વાઘેલાને વર્ષ બે હજાર પંદરમાં તેમની સેવાઓ માટે પ્રશંસનીય સેવાનો પોલીસ પદક જાહેર થયો હતો જે હવે તેઓ માન્ય મુખ્યમંત્રીશ્રી પાસેથી સ્વીકારશે

આ યાદગાર પળ આપ સૌના જીવનમાં સદાકાળ ચિરંજીવ રહે તે માટે મેડલ વિનર સાથે સમૂહ તસવીરનું આયોજન કરવામાં આવ્યું છે મહાનુભાવો અને આપ સૌ સમૂહ તસવીરના સ્થળે પ્રસ્થાન કરશો સૌ પ્રથમ જેમને મેડલ પ્રાપ્ત થયો છે તે પોલીસ અધિકારીઓ કર્મીઓ મંચની જમણી તરફના એક્ઝિટથી સમૂહ તસવીરના સ્થળ તરફ પ્રસ્થાન કરશે મહાનુભાવો આપની સાથે જોડાશે અને મોરારી બાપુ એવું કહે છે કે જેના મન ભેગા એના અન્ન પણ ભેગા આપણે સૌએ અહીં આ એવોર્ડ વિતરણ સમારંભમાં સાથે બેસીને સમગ્ર ગુજરાતના લોકોના મન ભેગા કર્યા છે હવે સમૂહ તસવીર પશ્ચાત અન્ન પણ ભેગા લઈશું પ્રીતિભોજન માટે પણ આપ સૌને નિમંત્રણ છે દરમિયાન સમૂહ તસવીર માટે જેમને આજે મેડલ પ્રાપ્ત થયા છે તેઓ મંચની જમણી તરફની થી સમૂહ તસવીરના સળવી વિદાય લેશે અને માન્ય મુખ્યમંત્રી તેમની સાથે ત્યાં જોડાશે આપણી સુરક્ષા સલામતી માટે જેઓ રાત ખડે પગે છે એવા આ પોલીસ કર્મીઓની ફરજ પરસ્તીને આપણે સૌએ સાથે મળીને બિરદાવી છે એ જ અભિલાષા એ જ અપેક્ષા સાથે એમની આ કાર્યદક્ષતા અને સજ્જતામાંથી અન્ય સૌ પણ પ્રેરણા લઈને ગુજરાતને વિકાસ પંથે અગ્રેસર રાખશે પોતાનું યોગદાન આપશે આજે ગુજરાત રાજ્યના માન્ય શ્રી પોતાનો વિશેષ સમય ફાળવીને પોલીસ પરિવાર માટે એક વડીલ ભાવે ઉપસ્થિત રહ્યા છે તે માટે માન્ય મુખ્યમંત્રીશ્રીનો આ પરિવારના બોહી માન્ય ગૃહ રાજ્યમંત્રીશ્રીનો ગુજરાત સરકારના પ્રશાસકીય મુખ્ય અધિકારીશ્રી જેક તથા ગૃહીતાની ગુજરાત પોલીસ દળની એક નવું પ્રેરણાબળ બળ પૂરું પાડી રહી છે એ પંથ એ પંથે આગળ વધવાની જે પંથ હંમેશા ગુજરાતનો રહ્યો છે એ પંથ છે વિકાસનો પંથ એ પંથ છે પ્રગતિશીલતાનો પંથ એ પંથ છે સંવેદનશીલતાનો પંથ નિર્ણાયકતાનો પંથ અને વિકાસ રથને અગ્રેસર રાખવામાં આપ સૌનું યોગદાન અગ્રિમ બની રહેશે એ જ અપેક્ષા સાથે આપના ઉદ્ઘોષક ઉદયને રજા આપશો અને મહાનુભાવો સમૂહ તસવીર તરફ પ્રસ્થાન કરશે આભાર જય હિન્દ જય જય ગરવી ગુજરાત